સુરત જિલ્લાના કામરેજ તાલુકાની તમામ કચેરીઓ છેલ્લા ઘણા સમયથી ઇન્ચાર્જ અધિકારીઓના હવાલે છે, જેના કારણે સ્થાનિક લોકોએ ઘણી હાલાકીઓનો સામનો કરવો પડી રહ્યો છે. સુરત જિલ્લાના કામરેજ તાલુકા મથકે દરેક કચેરીઓમાં કાયમી અધિકારીઓ જ નથી, કામરેજ મામલતદાર, કામરેજ પીઆઈ, તાલુકા વિકાસ અધિકારી સહિતના અનેક હોદ્દાઓ ઇન્ચાર્જના હવાલે ચાલી રહ્યું છે. તો બીજી તરફ પડિયા પર પાટું હોય તેમ કામરેજ તાલુકાના 69 ગામો પૈકી 12 ગામોમાં તલાટી જ નથી અને આજુબાજુના 7 જેટલા ગામોના સંયુક્ત સેજાવાળા તલાટીને ચાર્જ આપવાના કારણે 23 ગામોમાં અઠવાડિયા દરમિયાન એક કે બે વખત હાજરી આપી શકે છે, જેના કારણે ગ્રામીણ લોકોને ઘણી હાલાકીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આરટી પટેલ, આંકડા મદદનીશ, તાલુકા પંચાયત કામરેજ અને ઇન્ચાર્જ તાલુકા વિકાસ અધિકારી કામરેજ. હાલમાં અમારી પાસે 59 ગ્રામ પંચાયત, તે પૈકી 43 સેજા છે અને 36 તલાટી કામ મંત્રીની જગ્યા ભરેલી છે અને 7 સેજા એટલે કે 12 ગામ અને બીજા પેલા 11 એટલે 23 ગામોને અસર થાય, 7 તલાટી કામ મંત્રીની જગ્યાઓ ખાલી પડે છે. અત્યારે આવકના દાખલા જે તલાટી કામ મંત્રી પાસેથી મળવાના, પછી જન્મ મરણના દાખલા હોય, વિવિધ વિધવા સહાયના ફોર્મ ભરાતા હોય છે હમણાં, પછી વૃદ્ધાશ્રમના પેલા પેન્શન યોજના માટેના ફોર્મ ભરાતા હોય, તેમાં દરેક તબક્કામાં તલાટી કામ મંત્રીની જરૂરિયાત રહેતી હોય તો એમને સહી સિક્કા કરાવવા માટે અઠવાડિયામાં ગામમાં એક કે બે દિવસ ફાળવી શકાય, કારણ કે દરેક તલાટી પાસે 2 કે 3 વધારે ગામ હોય, 4, તો એ એક એક દિવસ જઈ શકે એમ. હા, આ ઘટ પૂરવા માટે અમારા માનનીય કારોબારી અધ્યક્ષ શ્રી કમલેશભાઈ પટેલ દ્વારા અથવા જિલ્લા પંચાયત સદસ્યો દ્વારા વારંવાર જિલ્લા વડી કચેરીએ એની રજૂઆત કરવામાં આવેલી જ છે અને હજુ પ્રયત્ન ચાલુ જ છે. કામરેજ તાલુકામાં આમ તો દરેક મુખ્ય કચેરી ઇન્ચાર્જના હવાલે ચાલી રહી છે, તો સત્તાધીશો અને ઇન્ચાર્જ અધિકારીઓ દ્વારા સરકારમાં કાયમી અધિકારીઓની નિમણૂક કરવા માટે ઘણી રજૂઆતો કરવામાં આવી છે અને આ પ્રશ્નનું નિરાકરણ આવે તો જ લોકોને પડતી હાલાકીનો કાયમી નિકાલ આવી શકે તેમ છે. કામરેજની અંદર હાલમાં પીઆઈની એક જગ્યા ખાલી છે, મામલતદારશ્રીની જગ્યા ખાલી છે, તાલુકા વિકાસ અધિકારીની જગ્યા ખાલી છે. એમ કહીએ તો ખોટું નથી કે ત્રણે ત્રણ વહીવટીતંત્રના વડાઓની જગ્યા અત્યારે ખાલી છે અને ઇન્ચાર્જની અંદર આ આખો તાલુકો અત્યારે હાલ ચાલી રહેલ છે. આ બાબતે અમે ધારાસભ્ય શ્રી વીડીભાઈ સાથે ગાંધીનગર જે તે ખાતાના મંત્રીશ્રીઓને પણ અહીંયા નિમણૂકો કરવા માટે લેખિત અને મૌખિક ભલામણો કરી છે. અહીંયા તકલીફ તો એવી છે કે ભાઈ હાલમાં અમારે ત્યાં જિલ્લા પંચાયત દ્વારા પણ 7 તલાટીઓની બદલી થતાં લગભગ 12 ગામો એને એફેક્ટેડ થયા છે, સાથે અમે આજુબાજુના જે ગામો છે તે 11 ગામોના તલાટીઓને ચાર્જ આપેલ છે, જેના કારણે જેવા કે વિધવા સહાય, આવકના દાખલા, પછી ધાર્મિક લઘુમતીના પ્રમાણપત્રો, હવે અનેકવિધ સરકારી યોજનાના જે દાખલાઓ છે એ દાખલાઓ આજે આ 23 ગામો જેવા કે આંબોલી, 84, ટીંબા, જોખા, ડેલાડ, ઉંભેડ, વાવ, લાડવી, ઓવિયાણ, અલોરા, પાલી સહિતના 23 ગામોની અંદર તલાટીઓ વીકમાં એક અથવા બે વાર જઈ શકે છે. આ સાગમટે થયેલી બદલીઓને કારણે કામરેજ તાલુકાના વહીવટીતંત્રમાં, વિશેષ કરીને પંચાયતની અંદર, એક ખૂબ મોટી ગરબડ ઊભી થઈ છે. લોકોને રોજબરોજના કામોની અંદર ખૂબ મોટી તકલીફો અને હાલાકીનો સામનો કરવો પડે છે. જો તાત્કાલિક અસરથી આ નિમણૂકો નહીં કરવામાં આવે તો હાલમાં જ સરકારશ્રીના આદેશ મુજબ તાલુકામાં તલાટીઓ દ્વારા આવક અને જાતિના દાખલા આપવાનું નક્કી કરવામાં આવેલું છે, ત્યારે આ દાખલા લેવા માટે પણ અરજદારોએ એક અઠવાડિયામાં 1 યા 2 દિવસ એમના ગામના સેજાના તલાટીનો સંપર્ક કરવાનો રહેશે. જિલ્લા વિકાસ અધિકારી શ્રી સુરતને પણ રૂબરૂ મળીને રજૂઆતો કરી છે, અમારા જિલ્લા પંચાયતના આગેવાન જગુભાઈ પટેલને મળીને પણ રજૂઆત કરેલ છે કે ભાઈ આની અંદર અમારે જે સેજાઓ ખાલી થયા છે એમાં સંપૂર્ણપણે તલાટીઓની નિમણૂક થાય અને પ્રજાને ઓછી હાલાકીનો સામનો કરવો પડે તે બાબતે
ગયા વીકમાં પણ રજૂઆત કરી છે અને ગઈકાલે પણ શ્રીમાન જગુભાઈ પટેલને રજૂઆત કરવામાં આવેલ છે. કામરેજ તાલુકા પંચાયત કચેરીની વાત કરીએ તો તાલુકા વિકાસ અધિકારી તો ઇન્ચાર્જ છે અને આસિસ્ટન્ટ ટીડીઓની બદલી બાદ રામ ભરોસે પ્રજા સુખી જેવી સ્થિતિ સર્જવા પામી છે. કામરેજ મામલતદાર કચેરીમાં 22 રેવન્યુ તલાટી, 4 નાયબ મામલતદાર અને 4 કારકુનની ઘટ છે. ટૂંકમાં કહેવા જઈએ તો કામરેજ તાલુકાની પ્રજાના કામો કોઈ પણ સરકારી કચેરીએ થતા નથી અને લોકોએ ધર્મના ધક્કા ખાવાનો વારો આવ્યો છે. મુકેશ રાજપૂતનો રિપોર્ટ, કામરેજ.